હાલ કેશોદથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. મગફળી કાંડમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કેશોદ યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ મામલતદાર કચેરીમાં ધરણા કર્યા છે. યુથ કોંગ્રેસના હોદ્દેદારો સાથે પાસ કાર્યકરો પણ આ ધરણામાં જોડાયા હતા, ત્યારે બે દિવસથી આ ધરણા કરી રહ્યા છે. મગફળીની ગુણવત્તા ચેક કરવાની માંગણી સાથે આ ધરણા કરી રહ્યા છે. ત્યારે મગફળીની ચકાસણી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ધરણા ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ત્યારે અધિકારીઓ દ્વારા રજૂઆત ધ્યાનમાં લેવામાં ન આવતા ધરણા કર્યા છે. ત્યારે મગફળી ગોડાઉન અધિકારીઓ સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, ત્યારે અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. મગફળી ગોડાઉનમાં ગેરરીતિ હોવાની યુથ કોંગ્રેસના હોદ્દેદારોને આશંકા હતી, ત્યારે મગફળીની ગુણવત્તા ચેક કરવાની માંગણી અડંગ છે. તો જે પ્રમાણેના મહત્વના સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જ્યારે મગફળીના ગોડાઉનમાં ગેરરીતિ હોવાની યુથ કોંગ્રેસના હોદ્દેદારોને આશંકા હતી, ત્યારે અધિકારીઓ દ્વારા રજૂઆત ધ્યાનમાં ન લેવાતા તેમણે ધરણા કર્યા હતા. મગફળીની ચકાસણી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ધરણા ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મગફળી ગોડાઉન અધિકારીઓ સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, ત્યારે બે દિવસથી આ ધરણા ચાલુ છે. મગફળીની ગુણવત્તા ચેક કરવાની જ્યારે માંગણી સાથે આ ધરણા કરવામાં આવી રહ્યા છે, ત્યારે કેશોદ યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ મામલતદાર કચેરીમાં ધરણા કર્યા છે.